પર્વ ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે સવારે અગિયાર કલાકે પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે પણ સાથે જ આ દિવસે યોગ પણ છે પ્રચલિત માન્યતા અને પરંપરા અનુસાર આ યોગ રાખડી બાંધવા માટે અશુભદાયી મનાય છે અને એટલે ત્રીસ તારીખે સવારે અગિયાર વાગ્યા થી રાત્રિ ના નવ વાગ્યા સુધી રક્ષાબંધન ન ઉજવવાનો મત છે કેટલાક જ્યોતિષો વ્યક્ત કરી રહ્યા છે આ બાબત ક્યાં અભી માતા પિતા બનને કાઇતાર કર રહે હિ સેવન એટ ટુ ફાઈવ એટ નાઈન થ્રી સિક્સ જીરો થ્રી પર કોલ કરે ઓસ કે કમ લાગત વાત આઈ વ્યપ ઉપચાર સહાયતા પૂરા કરે ઓર સભી કો ખુશખબરી દે આ જ્યોતિષશાસ્ત્રની અંદર આ વખતે અગિયાર વાગે ભદ્રા બેસે છે દસ વાગેને અઠ્ઠાવન મિનટે ભદ્રા પ્રવેશ કરે છે અને કુંભ રાશિની અંદર આ વખતે ચંદ્રમાં રહેવાનો છે અર્થાત કે જ્યારે બી ભાઈ બહેનને ભાઈને રાખડી બાંધવી છે તો આ દિવસના સૂર્યોદયથી આરંભ કરીને દસ વાગીને સત્તાવન મિનિટ સુધી ગમે ત્યારે રાખડી બાંધી શકાય છે કારણ કે દસ ને અઠ્યાવનથી પ્રારંભ થઈને રાત્રે નવ ને છ મિનિટ સુધી આ ભદ્રાકાળ રહેવાનો એટલે આપ સર્વેને નિવેદન છે કે આ સમય દરમિયાન રાખડી ન બાંધશો ભાઈની કોઈ પણ પૂજન ઇત્યાદિ કાર્ય ન કરો તો આપના માટે સારું રહેશે કેટલાક જ્યોતિષના જાણકારો આ અંગે અલગ મત વ્યક્ત કરી રહ્યા છે નિર્ણય સિંધુ અને ધર્મસિંધુ ગ્રંથનો સંદર્ભ લઈને તેઓ જણાવી રહ્યા છે કે જ્યારે વૃશ્ચિકી ભદ્રા હોય ત્યારે છેલ્લી ત્રણ ઘડી ત્યાગવાની હોય છે અને તે ત્યાગતા ત્રીસ ઓગસ્ટે સવારે અગિયાર કલાકથી સાંજના પોણા આઠ સુધી પણ રાખડી માટેનું મુહૂર્ત પ્રાપ્ત થઈ રહ્યું છે જ્યારે પૂર્ણિમા એકત્રીસ તારીખે સવારે સાત સુધી હોય છે તે મુહૂર્ત પણ શ્રેષ્ઠ મનાઈ રહ્યું છે અને સાંજના સાડા છ વાગ્યા છે ફાલ્ગુની તથા શાસ્ત્રનો મત છે કે જ્યારે ભદ્રા હોય ત્યારે શ્રાવણી કેતા રક્ષાબંધન અને ફાલ્ગુની કહેતા હોળી ન કરવી જોઈએ એ વાતને ધ્યાનમાં રાખીને આ વખતે બંને મુહૂર્ત છે એટલે ત્રીસ તારીખે જો આપ રક્ષાબંધન મનાવવા માંગો છો તો ચાર વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી અને ઉત્તમ મુહૂર્તમાં મનાવવા માંગો છો તો એ જ દિવસે એટલે કે ત્રીસ તારીખે રાત્રે નવ વાગીને ચાર મિનિટથી લઈને એકત્રીસ તારીખે સવારે સાત વાગીને સાત મિનિટ સુધીનું ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત છે તે પશ્ચાત્ પ્રતિપદાનો પ્રારંભ થાય છે જે આપે ગ્રાહ્ય કરવું રહે